विद्यार्थी मित्रों धोरण छ विषय विज्ञान पाठ एक खोराक क्यांथी मळे छे भाग बे आपणे वात करी थी के आपणा देश मां आपणे दरेक व्यक्तिओ शुं करे छे जुदो जुदो खोराक नी आपणे जरूर पड़े छे। खोराक आपणे जुदी जुदी रीते पण आपणे एने बनावीए छे अने खोराक ने खाईए छे। तो खोराक ने खावा माटे नी पण आपणे एमां बे भाग पड़े छे खाद्य सामग्री ना के आपणे ए खोराक ने आपणे वनस्पति जन्य रीते पण लईए छे। खोराक ना स्त्रोत के वनस्पति जन्य खोराक नो स्त्रोत अने प्राणी जन्य खोराक नो स्त्रोत। वनस्पति जन्य खोराक मां आपणे जे वनस्पति पासेथी मळे छे एनी वात करी अने प्राणी जन्य एटले के प्राणीओ पासेथी आपणे जे खावाना स्त्रोत मळे छे खावानी वस्तु मळे छे एनी विशे वात करी हती। तो हवे आपणे वात करीए के वनस्पति नी भी एमां वात करी के जेमां आपणे एना पुष्पथी लई एना पर्ण प्रकांड अने मूळ ए बधी वस्तुओनो पण आपणे शुं करीए छे खोराक तरीके नो उपयोग करीए छे। तो हवे छे जो जेमां एमां आपेलुं छे के फणगावेला बीज के फणगावेला बीज एटले के शुं तो के आपणने पाना नंबर चार उपर आप्युं छे के मग अथवा चना ने आपणे शुं करवाना छे सुकववाना छे अने तेने सुकवी अने एने एक पात्रमां भरी देवाना छे बराबर। मग के चना ने सुकवी अने थोड़ा मात्रामां एने शुं लेवानुं छे पाणी भरवानुं छे अने पाणीमां भरी अने एक दिवस एने रहेवा देवानुं छे। बीजा दिवसे संपूर्ण रीते पानी ने शू करवानुं छे आपणे नितारी एटले के कढ़ीने लेवानुं छे एटले के बीजने सवार पात्रमां जवा देवाना छे। तो तेने अने एना पछी शू करवानुं छे एना आपणे जे बीज छे एने भीना कापड़मां वीटाळी देवाना छे। पछी फरी एक दिवस आपणे जो एने रहेवा दईशुं तो पछीना दिवसे बीजमांथी आपणे शुं जोवा मळे छे नाना सफेद भाग जेवी रचना विकास पामे छे तेने फणगावेला बीज कहीए छे बराबर। तो आ रीते आपणे मम्मी पण आपणे घरमां जोवा जईए तो मगने शुं करे एक दिवस पलाळी दे बीजा दिवसे એનું શું કરે છે પાણી કાઢી લે છે અને પાણીને કાઢી અને પછી બીજા દિવસે શું કરવાનું છે એને એક કાપડમાં એને વીટી દેવાનું છે। વીટીને પછીના બીજા દિવસે જો આપણે એને ખોલીશું તો એ જે આપણી પાસે જે એને મગ અથવા તો ચણા જે પલાળેલા હતા બરાબર જેને બાંધેલા હતા એમાંથી શું જોવા મળે છે અંકુર ફૂટેલું જોવા મળે છે જે નાના સફેદ ભાગ જેવી રચના હોય છે એટલે કે એનું શું થયું હોય છે વિકાસ થયેલું હોય છે અને તેને આપણે શું કહીએ છીએ કે ફણગાવેલા બીજ કહીએ છીએ। તો આ આપણી પ્રવૃત્તિ પાંચ થઈ। આ પ્રવૃત્તિ તો આપણે દરેક આપણે મિત્રોને આવડે એવી જ છે। એના પછી આપણે વાત કરીએ કે તમે આપણે અમુક વખતે મધમાખીઓનો ગણગણાટ આપણે જોઈ છે ગણગણાટ કરતી કે બરાબર ઉડતી જોઈ છે કે ક્યારેક આપણે એનો મધ કૂડો જોયેલો છે તો કે આપણને એવો ક્યારેક પ્રશ્ન આવ્યો કે મધમાખી દ્વારા મધ કેવી રીતે બનતું હશે। આપણને એવું ખબર છે કે ભાઈ આપણે મધ કૂડામાંથી મધ ઉતારીએ છીએ પણ કે મધમાખી દ્વારા મધ કેવી રીતે બનાવાય એ આપણને ખબર હતી નથી। તો આમ જોઈએ તો કે મધમાખી શું કરે છે કે પુષ્પોમાંથી મધ એકત્રિત કરી અને ભેગો કરે છે બરાબર। મધમાખી શું કરે છે ફૂલો પાસેથી જઈ અને એનો રસ એકઠો કરે છે તેને મધમાં ફેરવે છે અને તેને મધપૂડામાં એકઠો કરે છે એને શું કરે રસ એકઠો કરે છે અને એને મધમાં ફેરવી અને પછી શું કરે છે મધપૂડામાં ભેગો કરે છે। વર્ષના ચોક્કસ દિવસ દરમિયાન પુષ્પ અને તેનો મધુર રસ મળે છે બરાબર। એટલે કે તમને એવું ખબર છે કે મધ મેળવવાની પણ અમુક શું હોય ઋતુઓ હોય છે અમુક ઋતુઓમાં મધ એ જલ્દીથી બને છે। તો આ રીતે વર્ષના ચોક્કસ દિવસ દરમિયાન પુષ્પમાંથી પુષ્પ અને તેનો મધુર રસ મળે છે અને મધમાખીઓ આખા વર્ષ દરમિયાન તેનો ઉપયોગ કરવા માટે મધુર રસનો સંગ્રહ કરે છે અને મધપૂડામાંથી મધમાખીઓ સંગ્રહ કરેલો મધ એ ખોરાક રૂપે તેને તેમાંથી મધ રૂપે મેળવે છે બરાબર। એ પહેલાં શું કરે છે એ પુષ્પ પાસેથી મેળવી લાવે રસ મેળવી લાવે છે અને એનો ભેગો કરે છે અને આખા વર્ષ દરમિયાન એને સાચવે છે એનાથી શું બને છે મધ બને છે અને મધુર રસનો એમાં મધપૂડામાં એકઠો કરે છે અને તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે। તો આ થઈ આપણી પ્રવૃત્તિ પાંચમાં આપણે બીજી હતી પ્રવૃત્તિ એ આપણે મેળવી બરાબર। તો આ રીતે મધનો આપણે શું કરીએ છીએ સંગ્રહ કરીએ છીએ। આપણને એવું ખબર છે કે પ્રાણીઓ શું ખાય છે બરાબર પ્રાણીઓ શું ખાય છે એ આપણને ખબર છે તો કે પ્રાણીઓ તો બે પ્રકારના હોય છે કે જેમાં તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓ શું ખાય છે એના આધારે છે કે તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓ તે કે આપણે તમારી પાસે સંભાળ રાખવા લાયક કોઈ ઢોર
ढोर के पालतू प्राणी छे, कूतरो बिलाड़ी भैंस के बकरी, तो प्राणियों खाता होय ते प्राणियों थी तमे परिचित हशो ज। बीजा प्राणियोना खोराक विशे शुं जाणो छो? तमे क्यारेक जोयुं छे खिसकोली, कबूतर, घरोड़ी के नाना कीटको पोताना खोराक तरीके शुं खाय छे? बराबर, ए आपणे अहींया जोवानुं छे। એટલે કે નાના કીટકો શું ખાય? તો કે આમ જોવા જઈએ ને તો કે જે પ્રાણીઓ માત્ર વનસ્પતિ જ ખાય ને, જે પ્રાણીઓ ફક્ત વનસ્પતિ ખાતા હોય તેવી તેવા પ્રાણીઓને શું કહેવાય છે? વનસ્પતિ તૃણાહારી પ્રાણીઓ કહીએ છે। ફક્ત શું ખાતા હોય? વનસ્પતિજન્ય, વનસ્પતિ જન્ય પેદાશ ખાતા હોય તેવા પ્રાણીઓને શું કહેવાય છે? તૃણાહારી પ્રાણીઓ કહેવાય। ફરીથી કહું છું, જે પ્રાણીઓ માત્ર વનસ્પતિની પેદાશ ખાતા હોય તેવા પ્રાણીઓને શું કહેવાય છે? તૃણાહારી પ્રાણીઓ કહેવાય છે। અને જે પ્રાણીઓ ફક્ત પ્રાણી પેદાશ ખાતા હોય, બરાબર, જે પ્રાણીઓ ફક્ત પ્રાણીજન્ય પેદાશ, પ્રાણીજન્ય પેદાશ ખાતા હોય તેવા પ્રાણીઓને આપણે શું કહીએ છીએ? તો કે માંસાહારી પ્રાણીઓ કહીએ છે। બરાબર, આ ખાસ ધ્યાન રાખવાનું, ફક્ત વનસ્પતિજન્ય પેદાશ ખાતા હોય તેવા પ્રાણીઓને તૃણાહારી પ્રાણીઓ કહેવાય, અને પ્રાણીજન્ય પેદાશ ખાતા હોય તેવા પ્રાણીઓને આપણે માંસાહારી, એટલે માંસાહારી અથવા તો મિશ્રાહારી, મિશ્રાહારી પણ આપણે એને કહી શકાય, મિશ્રાહારી પ્રાણીઓ કહીએ છીએ। તો એવી જ રીતે આપણે જોવા જઈએ તો કે તૃણાહારી પ્રાણીઓ કયા કયા છે? તો કે ગાય છે, ભેંસ છે, બકરી છે, બરાબર, ગાય, ભેંસ, બકરી, એ મોટા ભાગે જોવા જઈએ તો એ આપણે જે પણ ઘાસ છે, અમુક પાલો છે, એ વસ્તુ શું ખાય? વનસ્પતિજન્ય છે, બરાબર, એ જ વસ્તુઓનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ। જ્યારે માંસાહારી પ્રાણીઓ છે, એટલે કે ઈંડા, દૂધ, માંસ ખાતા હોય તેવા પ્રાણીઓ, બરાબર, એટલે કે આમ છે વાઘ, સિંહ, દીપડો, ચિત્તો, એ મોટા ભાગે કેવા પ્રાણી જોઈએ? એટલે કે એ શું ખાય છે? માંસ ખાય છે, એવા પ્રાણીઓને આપણે કેવા પ્રાણીઓ કહીશું? માંસાહારી પ્રાણીઓ કહીએ। તો આ રીતે તમારે અહીંયા પાના નંબર 5 ઉપર આપણને આપેલું છે કે ભેંસ શું ખાય? તો કે ઘાસ, ખોળ, સૂકું ઘાસ, અનાજ, બરાબર, અને બિલાડી, નાના પ્રાણીઓ, પક્ષી, દૂધ, એટલા માટે આ જે પ્રાણી છે, બરાબર, એટલે કે માંસાહારી, એટલે કે જે માંસ ને બધું ખાતા હોય પ્રાણી જોઈએ। જ્યારે મિશ્રાહારી પ્રાણી છે, તે મિશ્રાહારી પ્રાણી, મિશ્રાહારી પ્રાણીઓ એટલે કે જોવા જઈએ તો કે જે પ્રાણીઓ વનસ્પતિજન્ય અને પ્રાણીજન્ય બંને પેદાશનો ઉપયોગ કરતા હોય, ધારો કે બિલાડીને જોવા જઈએ તો બિલાડીને શું જોઈએ? તો મોટા ભાગે બિલાડીને દૂધ જોઈતું હોય, બરાબર, દૂધ જોઈએ, નાના પક્ષીઓ એને ખાય, નાના પ્રાણીઓને મારીને ખાય, એટલા માટે વનસ્પતિજન્ય પણ જોઈએ છે અને પ્રાણીજન્ય પણ જોઈતું હોય તેવા પ્રાણીઓને શું કહીએ છીએ? આપણે મિશ્રાહારી પ્રાણીઓ કહીએ છીએ। તો આવા ખૂબ ઓછા પ્રાણીઓ છે જેમાં જે મિશ્રાહારી, બરાબર, એટલે કે મિશ્રાહારી પ્રાણીઓ હોય છે। તો એવી જ રીતે ઉંદરની વાત કરીએ તો ઉંદર શું કરે છે? તે નાના નાના જીવજંતુઓને પણ ખાય છે, અમુક વખતે જો આપણે આ ઘરમાં કોઈ વસ્તુ મૂકેલી હોય તે વસ્તુનો પણ એ ઉપયોગ કરે છે, બરાબર। તો આ રીતે જુદા જુદા પ્રાણીઓ જુદા જુદા વનસ્પતિજન્ય અને પ્રાણીજન્યનો ઉપયોગ કરે છે। મનુષ્યની વાત કરીએ તો મનુષ્ય પણ કેવો છે? તો કે મિશ્રાહારી પ્રાણી છે, બરાબર, એ વનસ્પતિજન્ય અને પ્રાણીજન્ય બંનેનો ઉપયોગ કરે છે। તો આમ આપણે જાણીએ કે આપણામાંથી ઘણા લોકો એવા હોય છે જેને પૂરતો ખોરાક મળતો નથી અને દેશમાં ખોરાકનું વધુ ઉત્પાદન થઈ શકે તે માટેના ઉપાયો આપણે શોધવાની જરૂર છે। એટલું જ નહીં, આ ખોરાક દરેકને સરળતાથી ઉપલબ્ધ થાય તેની ખાતરી કરવી પડે છે, બરાબર, એટલે દરેક વ્યસ્ત વ્યક્તિને ખોરાક પૂરતો મળતો નથી એમ આપણે કહી શકાય। તો કે દરેકને પૂરતો ખોરાક મળે છે, દરેકને પૂરતો ખોરાક મળે તે માટે આપણે શું કરવું જોઈએ? તો કે દેશમાં ઘણા બધા લોકોને જેમને ટાઈમ પર પૂરતું ખાવાનું ઉપલબ્ધ નથી અને એ અમુક લોકો શું કરે છે? ખાવાનો બગાડ કરે છે, જેનાથી જ્યારે દેશની વસ્તી વધે છે, વધતી જતી જાય છે અને ખોરાકનું ઉત્પાદન કેવું થાય છે? ઓછું થતું જાય છે। એટલે આમ જોવા જઈએ તો હવે મોટાભાગના ઘણા બધા લોકોને ખેતી કામ કરવું ગમતું નથી,
લોકોને આરામથી બેસી અને શાંતિથી કે હા આવતું હોય તૈયાર તો આપણે ખાઈએ. તો એવી જ રીતે આપણો દેશની વસ્તી તો વધે છે પણ ખોરાકનું ઉત્પાદન કેવું થાય છે? ઓછું થાય છે. તો આ માટે આપણે ખોરાકનું વધુ ઉત્પાદન થઈ શકે તે માટેના ઉપાયો શોધવાની જરૂર છે. અને એટલું જ નહીં, ખોરાક દરેકને સરળતાથી ઉપલબ્ધ થાય તેની ખાતરી પડશે અને અનાજના એક પણ કણનો બગાડ ન થાય તેની પણ આપણે કાળજી રાખવી જોઈએ. તો આપણે ખોરાક બગાડની વાત કરીએ તો કે આપણે ખોરાકનું બગાડ ન થાય એની માટે આપણે કેવા પગલાં લેવા જોઈએ? તો કે દરેક વ્યક્તિને થાળીમાં પૂરતું ભોજન જ આપવું જોઈએ. કે એટલે આપણે જેટલું ખાવું હોય એટલું જ આપણે શું લેવું જોઈએ? થાળીમાં લેવું જોઈએ. ભોજનને કોઈ પણ દાણો, થોડોક પણ દાણો થાળીમાં આપણે બાકી રાખવો જોઈએ નહીં. જેટલું જરૂર હોય એટલું જ ભોજન આપણે રાંધવું જોઈએ. અને જો કદાચ વધારે ભોજન બની ગયું હોય તો વધેલું ફેંકી ન દેતા જરૂરી માણસોને સમયસર આપણે શું આપવું જોઈએ? ખોરાક આપવો જોઈએ, એટલે કે ભોજન આપવો જોઈએ. તો આવી જ રીતે આપણે અમુક સ્વાધ્યાયના પ્રશ્ન છે કે તમને એવું લાગે છે કે દરેક સજીવને સમાન ખોરાકની જરૂરિયાત હોય છે, બરાબર? તમને એવું ક્યારે કેવું લાગ્યું કે દરેક વ્યક્તિને સમાન જ ખોરાક જોઈએ? તો ના, એવું હોતું નથી. જેવી રીતે આપણા શરીરની રચના એવી જ રીતે આપણા આંતરિક અંગોને અનુસાર, બરાબર, આપણા શરીરને જેવું માફક આવે એ પ્રમાણે આપણે ખોરાક લેવો જોઈએ. બીજો પ્રશ્ન છે, ખોરાક તરીકે ઉપયોગમાં આવતી 5 વનસ્પતિ અને તેના ભાગોના નામ. આમ જોવા જઈએ તો પાલક શું છે? પાંદડા છે, એને આપણે ખાઈએ છીએ. ગાજર મૂળ છે, બટાકા પ્રકાંડ છે, ઘઉં બી છે અને કેરી ફળ છે. તો આ વનસ્પતિ પણ થઈ અને તેના ભાગો પણ થયા. એવી જ રીતે અહીંયા આપણને ત્રીજામાં પ્રશ્ન 3માં કોલમ એ અને કોલમ બી સાથે જોડવાના છે. દૂધ, દહીં, પનીર અને ઘી એ શું છે? તો કે બધા જ પ્રાણી પેદાશો છે. પાલક, ફ્લાવર અને ગાજર એ શું છે? તો કે એ શાકભાજી છે. સિંહ અને વગ એ શું કરે છે? તો કે બીજા પ્રાણીઓને ખાય છે. અને તૃણાહારી પ્રાણીઓ વનસ્પતિ અને તેની પેદાશો ખાય છે. એવી જ રીતે આપણને ખાલી જગ્યા આપી છે કે વગ માત્ર માંસ ખાય છે માટે તે ખાલી જગ્યા છે. ખાલી માંસ ખાતું હોય તે કેવું ગણાય? તો કે માંસાહારી ગણાય, એટલા માટે એ કેવું છે? માંસાહારી પ્રાણી છે. હરણ માત્ર વનસ્પતિ જ ખાય છે, તો એ કેવું પ્રાણી છે? તો કે તૃણાહારી પ્રાણી છે. પોપટ ફક્ત કેવું ખાય છે? વનસ્પતિ જન્ય પેદાશ ખાય છે. આપણે જે દૂધ પીએ છીએ, આપણે જે ખાલી જગ્યા પીએ તે ગાય, ભેંસ, બકરીમાંથી મળે તે પ્રાણીજ પેદાશ છે, તે શું છે? આમ તો દૂધ છે. ખાંડ આપણને શેમાંથી મળે? તો કે ખાંડ આપણને શેરડીમાંથી મળે છે. તો આ રીતે આપણો આ જે પાઠ છે, ખોરાક ક્યાંથી મળે એની આપણે સમજૂતી મેળવી. સ્વાધ્યાય પણ તમને સમજાવી દીધું છે જે તમારે નોટબુકમાં લખવાનું છે. એટલે પાઠ અને ભાગ 2 આપણો અહીંયા પૂર્ણ થાય છે.